ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે સત્સંગનું મહત્વ. જે જેવું સાંભળે છે તે સમય છતાં તેવો જ બની જાય છે. આજે તમે જે સારા ઉપદેશોને ધ્યાનપૂર્વક સાંભળો છો તેવા કાલે અવશ્ય બની જશો. સાંભળવાનું તાત્પર્ય પોતાની માનસિક પ્રવૃત્તિઓને દેવત્વ તરફ વાળવાનું છે. એક વિદ્વાને કહ્યું છે કે પાણી જેવી જમીન પર જઈને વહે છે તેવા જ ગુણોને જ તે ધારણ કરે છે. એ જ રીતે મનુષ્યનો સ્વભાવ પણ સારા કે ખરાબ વિચારો તથા લોકોની સોબત પ્રમાણે બદલાઈ જાય છે. તેથી સમજો માણસ ખરાબ માણસોની મિત્રતા કરતા દળે છે, પરંતુ મૂર્ખ માણસ ખરાબ લોકોની સાથે ભળી જાય છે. મનુષ્યની કીર્તિનો આધાર એ કેવા લોકો સાથે ઉઠ બેઠે છે તેના પર રહેલો છે. માણસનું ઘર ભલે ગમે ત્યાં હોય, પરંતુ તેનું નિવાસસ્થાન તો તે જેવા લોકો સાથે ઉઠે બેઠે છે અથવા કેવા વિચારોના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે તે છે. આત્માની પવિત્રતાનો આધાર મનુષ્યના કાર્યો પર અને સંગતિ પર રહેલી છે. ખરાબ લોકો સાથે નયના સારા કામ કરે છે તે બહુ શક્ય નથી. ધર્મની સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પરંતુ ધર્મચાર્ય કરનારાની બુદ્ધિ, સત્સંગ તેમજ સારા ઉપદેશો પ્રાપ્ત થાય. યાદ રાખો કે કુસંગથી વધારે નુકસાન કરનાર વસ્તુ બીજી કોઈ નથી તથા સારી સંગતિથી વધારે મોટી બીજો કોઈ લાભ નથી. અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1956, પેજ નંબર 17. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.